સ્વાગત છે આપણી આ ગુજ્જુ ટિપ્સવાળા ચેનલમાં તમારું. આપણે બીજી કોઈ પણ ચર્ચા નહીં કરીએ, ડાયરેક્ટ ઇન્ડેક્સ 2ની નકલ કેવી રીતે કાઢવી તેના વિશે આપણે ચર્ચા કરીશું. તો ચાલો આપણે કોમ્પ્યુટરની સ્ક્રીન ઉપર, તો સૌથી પહેલાં આપણે ગૂગલ ક્રોમ ખોલવાનું રહેશે. ગૂગલ ક્રોમમાં જઈને અહીં ટાઈપ કરવાનું રહેશે આયોરા ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન. ત્યાં જઈને આપણે અહીં સ્ટેપ બાય સ્ટેપ જોઈશું, અહીં આગળ જઈશું. ત્યાં તમને એક ઓપ્શન જોવા મળશે સબ રજિસ્ટ્રાર કચેરી સંબંધિત અરજીઓ, ત્યાં ઉપર આપણે ક્લિક કરવાનું રહેશે. ત્યાં નવી અરજી કરવા માટે ત્યાં આપણે એક ઓપ્શન જોવા મળશે, ત્યાં એ ક્લિક કરશું. તેના નીચે અરજીનો હેતુ જોવા મળશે, અરજીના હેતુમાં સબ રજિસ્ટ્રાર કચેરી સંબંધિત અરજી, તો ત્યાં સામે અરજીનો પ્રકાર આપણે લખવાનો રહેશે. તો અહીં આપણે ઇન્ડેક્સ 2ની નકલ મેળવવા માટેની અરજી, તો અહીં આપણે વિડીયોમાં ઇન્ડેક્સ 2ની નકલ કેવી રીતે કાઢવી તેના વિશે જ આપણે સમજવાનું છે, બીજી કોઈ ચર્ચા કરવાની નથી આપણે. તો ઇન્ડેક્સ 2ની નકલ મેળવવા માટેની અરજી, અહીં આપણે મોબાઈલ નંબર નાખવાનો રહેશે. તો ચાલો હું મોબાઈલ નંબર નાખી દઉં છું. અહીં તમારું ઈમેલ આઈડી નાખવાનું રહેશે. અહીંયા નીચે કેપ્ચો નાખવાનો રહેશે. આ બધી ડિટેલ ભર્યા પછી જનરેટ ઓટીપી ઉપર ક્લિક કરશું, એટલે ઈમેલ આઈડીમાં અને મોબાઈલ નંબરમાં બંનેમાં તમારે એક ઓટીપી આવશે, એ બંનેનો ઓટીપી તમારે નાખવાનો રહેશે. તો જનરેટ ઓટીપી ઉપર આપણે ક્લિક કરશું, અહીં જિલ્લાનું નામ પસંદ કરી લઈશું. તો હું અહીંયા જિલ્લો પસંદ કરીશ સુરેન્દ્રનગર, અહીંયા તાલુકાનું નામ પસંદ કરીશ વઢવાણ, અહીં સબ રજિસ્ટ્રાર કચેરીનું નામ નાખીશ SRO સુરેન્દ્રનગર. અહીં મોબાઈલ નંબરમાં ઓટીપી આવ્યો છે, તો હું એ ઓટીપી હું નાખી દઉં છું ઝડપી. અહીં ઓટીપી નાખ્યા બાદ અહીં સબમિટ કરવાનું રહેશે, તો આગળ સબમિટ ઉપર આપણે ક્લિક કરશું. સબમિટ ઉપર ક્લિક કર્યા પછી અહીં એપ્લિકેશન નેમનું નામ નાખવાનું રહેશે, તો ચાલો હું એપ્લિકેશન નેમ નાખી દઉં છું. તમારે જે તમારે એપ્લિકેશન નામ નાખવાનું હોય તે પોતાની રીતે તમારે અહીંયા નાખવાનું રહેશે. અહીં એડ્રેસ નાખી દઉં છું, રિમાર્કમાં તમારે રિમાર્ક નાખી દેવાનું રહેશે. આ ડોક્યુમેન્ટ નંબર નાખવાનો રહેશે, દસ્તાવેજ નંબર અને દસ્તાવેજ વર્ષ, તો હું દસ્તાવેજ વર્ષ નાખી દઉં, દસ્તાવેજ નંબર અને અહીંયા દસ્તાવેજ નંબર નાખવાનો રહેશે. એની સામેની સાઈડ સર્ચનો ઓપ્શન છે, ત્યાં સર્ચ ઉપર ક્લિક કરશું. આ દસ્તાવેજ નંબર આવી ગયો છે, તો તેના ઉપર હું ક્લિક કરીશ, એડ ઉપર ક્લિક કરવાનું રહેશે. અહીં તમારે જો એપ્લિકેશન ગલત આવી ગઈ છે તો તમે ડિલીટ કરવાનો ઓપ્શન આપે છે, અને જો બરોબર છે તો સેવ ઉપર ક્લિક કરશો અને આગળ વધશું. અહીં એપ્લિકેશન નંબર પડી ગયેલો છે, તો તમે કોપી કરી લઈશ, કોપી કરીને ઓકે ઉપર ક્લિક કરશું. અહીં ₹3 એપ્લિકેશન ફી હે, ઇન્ડેક્સ 2ની સ્ટેમ્પ ડ્યુટી ફી ₹300 અને કોપી ફોલિયો ફી ₹20 ફી હે, ટોટલ ₹323 ફી ભરવાની રહેશે ઇન્ડેક્સમાં. તો સેવ એન્ડ સાયબર ટ્રેઝરી ઉપર ક્લિક કરીશ. થોડી પ્રોસેસ લેશે. અહીં બે ઓપ્શન જોવા મળશે, નેટ બેન્કિંગ અને પેમેન્ટ ગેટવે. તો અહીં બંને ઓપ્શનમાંથી તમારે કોઈ પણ એક પસંદ કરવાનું રહેશે. નેટ બેન્કિંગ, SBIનું નેટ બેન્કિંગ વાપરતા હશો તો નેટ બેન્કિંગનો ઓપ્શન પસંદ કરજો, અથવા તો પેમેન્ટ ગેટવે ઉપર ક્લિક કરજો. પેમેન્ટ ગેટવે ઉપર ક્લિક કરું છું અત્યારે. કન્ફર્મ ઉપર ક્લિક કરવાનું રહેશે, એગ્રી ઉપર ક્લિક કરવાનું રહેશે, સબમિટ. અહીં તમારે નેટ બેન્કિંગ, ભીમ UPI, વોલેટ, તો તમારા પાસે ક્રેડિટ કાર્ડ અથવા તો ડેબિટ કાર્ડ હોય
તો તમારે કાર્ડ નંબર નાખીને આગળની ડિટેલ ભરવાની રહેશે. જો ભીમ યુપીઆઈ વાપરતા હોય, ગૂગલ પે ફોનપે, તો અહીંયા યુપીઆઈ આઈડી નાખવાનું રહેશે. તો ચાલો હું મારો યુપીઆઈ તો ચલો મિત્રો, મારું પેમેન્ટ થઈ ગયેલ છે, ગૂગલ પેમાંથી મેં એક્સેપ્ટ કરી લીધું છે. તો અહીં આપણે સક્સેસ આવી જાય તેની રાહ જોવાની રહેશે. આપણે જો આવો ઓપ્શન આવે ત્યારે તમે જે નંબર કોપી કરેલો છે એપ્લિકેશન નંબર, આ એક ટેકનિકલ એરર છે. ટેકનિકલ જ્યારે એરર આવે ત્યારે અહીંયા ફરીથી લોગિન કરવાનું રહેશે તમારે. iora.gujarat.gov.in ઉપર જઈને અહીં જે તમે પહેલાં ઓપ્શન પસંદ કર્યો હતો એ પસંદ કરવાનું રહેશે. સબ રજિસ્ટ્રાર કચેરી સંબંધિત, સબ રજિસ્ટ્રાર કચેરી સંબંધિત અરજી ઉપર ક્લિક કરશું. અહીં દાખલ કરેલ અરજી માટે અહીં ક્લિક કરવાનું રહેશે. જે તમે એપ્લિકેશન નંબર કોપી કરેલો હતો તે અહીંયા નાખવાનો રહેશે. અહીં મોબાઈલ નંબર નાખવાનો રહેશે, ઈમેલ આઈડી નાખવાનો રહેશે ફરીથી. એ કેપ્ચો નાખવાનો રહેશે 63 61. જનરેટ ઓટીપી ઉપર ક્લિક કરવાનું. જેટલી વાર લોગિંગ બંધ થઈ ગયા પછી ઓટીપીની જરૂર પડશે. તો અહીં ઈમેલ આઈડીમાં અથવા તો મોબાઈલ નંબરમાં બંનેમાંથી કોઈ પણ એક ઓટીપી આપણે અહીં નાખવાનો રહેશે. તો ચાલો મેં ઓટીપી અહીં નાખી દીધો છે. તો ઓટીપી નાખ્યા બાદ અહીંયા સબમિટ ઉપર ક્લિક કરવાનું રહેશે. જેવું સબમિટ ઉપર ક્લિક કરીશ એટલે અહીં એપ્લિકેશન એડિટ, એપ્લિકેશન પેમેન્ટ, તો એપ્લિકેશન પેમેન્ટ ઉપર આપણે ક્લિક કરશું. પેમેન્ટ થઈ ગયેલ છે કે નહીં તે ચેક કરશું. ટ્રાન્ઝેક્શન ઉપર ક્લિક કરશું. ટ્રાન્ઝેક્શન ઉપર ક્લિક કર્યા પછી અહીં તમારી એપ્લિકેશન સ્ટેટસ પેન્ડિંગ જોવા મળે છે. જો આવું જોવા મળે તો રીકન્સાઇનમેન્ટ આપવાનું રહેશે. ત્યાં ક્લિક કરશું એટલે અહીં તમારું પેમેન્ટ સક્સેસફુલી થઈ ગયેલ છે, 323 રૂપિયા તમારા ખાતામાંથી કપાઈ ગયા છે એવું બતાવે છે. ઓકે ઉપર ક્લિક કરશું. અહીં તમારું અહીં પેમેન્ટ સક્સેસ થઈ ગયેલું છે, સ્ટેટસમાં જોઈ લીજો. અહીં પ્રિન્ટ ઇન્ડેક્સ 2 ઉપર ક્લિક કરીને આપણે ઇન્ડેક્સ કાઢવાની રહેશે. પ્રિન્ટ ઇન્ડેક્સ 2 ઉપર પ્રિન્ટ કરશો એટલે તમારી ઇન્ડેક્સ 2 ડાઉનલોડ થઈ જશે તમારા પીસીમાં. જો અહીં ઇન્ડેક્સ 2 ડાઉનલોડ થઈ ગયેલ છે તો ત્યાં આપણે ક્લિક કરશું. આપણે ઇન્ડેક્સ 2 અહીંયા ડાઉનલોડ થઈ ગયેલ છે. ઓકે, તો સ્ટેપ બાય સ્ટેપ આપણે આવી રીતે ઇન્ડેક્સ 2ની નકલ કાઢવાની રહેશે. જો અમારો વિડીયો તમને ગમ્યો હોય તો સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો અને તમારા મિત્રોને શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.